આપણે મુંબઈના બોરીવલી વેસ્ટમાં સાગર ડાઇનિંગ હોલને એક્સપ્લોર કરવા આવી ગયા છે. અહીં આપણને ગુજરાતી થાળી અનલિમિટેડ અને એ પણ મેટ્રો સિટીમાં 150ના ભાવે તમને અહીં જોવા અને માણવા મળશે. અને જો તમારે આ સ્વીટ સાથે જોતી હોય તો તેના 170 રૂપિયા પે કરવા પડશે, અધરવાઇઝ 150 રૂપિયામાં આપણે અહીં ગુજરાતી થાળીનો ટેસ્ટ માણવા મળશે. તો શું છે તેનો ટાઈમિંગ ને બધું આપણે અંદરથી જાણીશું. વિડીયો ગમે તો તેને લાઈક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો, અહીં જો તમે બારગામથી આવતા હો અને બોરીવલીથી પાસ થતા હો તો તમને ટ્રેનમાં પણ પાર્સલ સુવિધા મળી જશે, જેનો ચાર્જ છે 160 રૂપિયા. આ છે અહીંની સીટિંગ વ્યવસ્થા. અહીં તમને થોડો બહારનો વ્યૂ પણ અહીંથી તમને જોવા મળશે. આ એક્ઝિટ સ્ટેશનની સામે જ છે. હવે આ તેમનું અહીં કિચન છે. ચણા છે, ચણા આ સેવ ટમાટાનું શાક છે. આ તીખી દાળ છે. આ તીખી દાળ, હા. આ મીઠી દાળ. અહીં તમે જુઓ છો કે દાળ પણ બે પ્રકારની મળશે, એક તીખી દાળ અને એક ગુજરાતી ખાટી મીઠી દાળ. આ બટાકા ટમાટાનું શાક, આ યા બધી ખીચડી છે, મગની દાળની ખીચડી. બરોબર. અહીં બપોરનું મેનુ દરરોજ અલગ જ જોવા મળે છે. અલગ જો ટાઈમ અલગ, બપોરનો મેનુ અલગ, સાંજે અલગ. આ કઢી, ગુજરાતી કઢી. અહીં તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ ફુલકા રોટી બની રહી છે. અને ત્યાં શું ભજીયા બને છે? આજે ફરસાણમાં ભજીયા છે. અને અલગ અલગ શું હોય છે? દર સાંજે બીજો છે ભજીયા, સવારે બીજો છે. તો હવે આપણે અહીંના ઓનર સાથે મુલાકાત કરશું અને અહીંની બધી જાણકારી મેળવશું. તો સર, પહેલા તો તમારું નામ જણાવશો. ધવલ, ધવલ પુરોહિત. અને આપણી આ રેસ્ટોરન્ટ, આ ડાઇનિંગ હોલ છે તે કેટલા વર્ષથી તમે સ્ટાર્ટ કરેલો છે? આ 50 પ્લસ યર્સ થી છે. અને આપણે ડાઇનિંગ હોલ ની શું એવી વિશેષતા છે તે જણાવશો? અહીંયા તમને, આપણે ગુજરાતી લોકો બહુ છે બોરીવલી કાંદિવલીમાં, ને અહીંયા ગુજરાતી થાળીનો એક પણ રેસ્ટોરન્ટ નથી આજુબાજુમાં. આ એક જ છે આટલા વર્ષોથી. અને લોકેશન પણ સ્ટેશન ની સામે, એટલે બધાને સારું એવું, જે ટ્રાવેલિંગ વાળા પણ હોય એમને લોકોને પણ સારું થઈ જાય. અને જે લોકો અહીંથી બોરીવલીથી પાસ થતા હોય તો તેની માટે પણ તમે કાઈ પણ હોય. યસ યસ યસ. અને આપણે સવારનો થાળીનો શું રેટ હોય છે ને સાંજનો શું હોય? રેટ એક જ છે, ખાલી સવારના ટાઈમિંગ 11-3 છે અને સાંજે 7-10. રેટ એક જ છે, 150 અને 170. અને 150 માં વિધાઉટ સ્વીટ, વિધાઉટ સ્વીટ. અને જો તમારે સ્વીટ જોતું હોય તો A170. થેન્ક યુ સર, વેલકમ. તો હવે તમે જોઈ રહ્યા છો આપણી થાળી છે તે સર્વ થઈ રહી છે. આ ગ્રીન ચટણી છે, આ કાંદા, આચાર, લીંબુ. પહેલી વાટકીમાં આપણે સેવ ટમેટાનું શાક મૂકેલું, બીજીમાં રસાવાળા બટેટા. એ ક્યાં છે? ચણા નહીં જોઈએ. હા, કાકડી દો. આ કાકડીનું સલાડ છે, મીઠી ચટણી, આ ગુજરાતી ખાટી મીઠી કઢી, મારી ફેવરેટ. આ શું છે? ભજીયા. આ રોટી, આ ભાખરી. અહીં તમે જુઓ છો ભાખરી છે ને, ભાખરી છે. અને આ સ્વીટમાં ફ્રૂટ સલાડ છે. જો હવે આપણી ઓલમોસ્ટ બધું થાળીમાં છે તે સૌ થઈ ચૂક્યું છે. આપણે આ સ્વીટવાળી થાળી અત્યારના ઓર્ડર કરેલી છે.
અહીં બે સ્વીટ મળે છે અને તેમાં તમારે એમાંથી એક ચોઈસ કરવાની રહે છે. અને સ્વીટ છે તે અનલિમિટેડ અહીં આપવામાં નથી આવતું, તે ફક્ત એક વાટકી આપવામાં આવે છે. જો તમારે ગુલાબજાંબુ જોતા હોય તો બે નંગ ગુલાબજાંબુ આવશે, અને આજે આ ફ્રૂટ સલાડ છે તે એક વાટકી આપવામાં આવશે. બેમાંથી એક તમારે એક વાર તમને સર્વ થશે તમારી પ્લેટમાં, અને પાપડ પણ એક જ વાર આપશે અને છાશ પણ, અને બાકી બધું છે તે અહીં અનલિમિટેડ મળશે. જો તમારે સ્વીટ એક્સ્ટ્રા જોતું હોય તો તમારે તેના એક્સ્ટ્રા પે કરવાના રહેશે. અને આ છે છાશ, છાશ પણ તમારે એક ગ્લાસ સાથે આપશે, અને એક્સ્ટ્રા જોતી હોય તો તેના તમારે એક્સ્ટ્રા પે કરવાના રહેશે. ઓમ, કેવું લાગે છે અહીંનું ખાવાનું? તું વારંવાર આવે છે અહીં? બરોબર. તને સૌથી વધારે શું ભાવે છે અહીંયા? તો હવે આપણે ટેસ્ટ રિવ્યુ પણ કરીશું. તો પહેલા છે આ ફ્રૂટ સલાડ, તો હું ફ્રૂટ સલાડનો ટેસ્ટ કરીશ. ફ્રૂટ સલાડનો સારો ટેસ્ટ આવે છે, કસ્ટર્ડનો સારો એવો ટેસ્ટ આવે છે, અને બધા જે સિઝનલ ફ્રૂટ છે તે સારી રીતના આમાં એડ કરવામાં આવ્યા છે, અને તે ખૂબ જ ચીલ્ડ છે. તમે એની ભાખરી પણ જોઈ શકો છો, કેવી સરસ નાની નાની ભાખરી છે. હવે આપણે આલુની સબ્જીનો ટેસ્ટ કરશું. આલુની સબ્જી તમે જે ઘરે નોર્મલ ખાતા હો તેવી જ તમને અહીં લાગશે. હવે આપણે આ બીજી સબ્જી છે તેનો ટેસ્ટ કરશું. શાક છે તે પણ ખૂબ જ બેસ્ટ છે, ગુજરાતી સબ્જીનો ટેસ્ટ આવી રહ્યો છે અહીં. ઓલાવર અહીં તમને થાળી તમે ગુજરાતી ખાવા આવશો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર જેવી જ તમને અહીં લાગશે. તો હું બધાને એકવાર રિક્વેસ્ટ કરીશ કે તમે પણ અહીં આવો અને અહીં ગુજરાતી થાળીની મજા માણો.